નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને ચૈત્ર સુદ તેરસ એટલે કે મહાવીર જયંતિ, અને મહાવીર જયંતિ એટલે મહાવીર ભગવાનનો જન્મ થયો હતો. જૈન સમાજ તરફથી કેટલાક કહેવાય કે વરઘોડા કાઢવામાં આવશે, સાથે જ પ્રાર્થનાઓ અને સભાઓ ને આ બધું થતું હોય છે જૈન સમાજ દ્વારા. જૈન સમાજની વાત આવે એટલે ક્યાંક સીધી જ ચર્ચા આજે મહાવીર જયંતિની વાત તો છે જ, પરંતુ લઘુમતી સમાજમાં હવે જૈન સમાજ આવ્યો છે. અને જૈન સમાજે લઘુમતીની માંગ કરી હતી કે લઘુમતી સમાજમાં લઘુમતી સમાજનો દરજ્જો મળે. વર્ષો પહેલાંની આ માંગ હતી અને ક્યાંક એ માંગ પૂરી થઈ, વારંવાર રજૂઆતો કરવામાં આવી, આંદોલનો થયા, આ બધું જ થયું. ને એની વચ્ચે પછી ક્યાંક જાહેરાત થઈ અને એના માટે જશ કદાચ કોંગ્રેસ લઈ જાય, ભાજપ લઈ જાય, કારણ કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, અહીં ગુજરાતમાં ભાજપની સરકાર હતી. અને એ વખતે પણ જાહેરાત, જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, નીતિનભાઈ કેબિનેટ મિનિસ્ટર હતા, છતાં જાહેરાત કરી પ્રદેશ પ્રમુખ, કારણ કે પ્રદેશ પ્રમુખ કોણ, તો એ વખતે વિજય રૂપાણી હતા. એટલે એ પોતે પણ જૈન છે, એટલે થોડી લાગણી મળે જૈનોની. ક્યાંક એની પાછળ રાજકારણ હતું પણ એની ચર્ચા નથી કરવી. જૈનો કહેવાય છે કે જો ગુજરાતની વાત કરીએ ને તો જૈનોની વસ્તી 1% છે, એટલે કે 600,000 જૈનો છે. સાક્ષરતાનું પ્રમાણ તો 96%, બહુ જ સાક્ષરતાનું પ્રમાણ પણ ઊંચું છે. કારણ કે જો મુસ્લિમોમાં જોઈએ ને તો 59% છે, હિન્દુઓમાં 65% છે, તો સાક્ષરતાનું પ્રમાણ પણ ઊંચું છે. સાથે જ કહેવાય છે કે જૈનો આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ. તો પછી લોકોને સવાલ થાય તો સમૃદ્ધ છે તો જૈનોને લઘુમતીના દરજ્જાની ક્યાં જરૂર છે? અને આખરે ચલો લઘુમતીનો દરજ્જો હવે મળી જ ગયો છે, તો આ લઘુમતીના દરજ્જાથી જૈનોએ કેટલું મેળવ્યું, સવાલ આ છે. અને શું ફર્ક પડ્યો લઘુમતીનો દરજ્જો મળવાથી જૈન સમાજને, આ ચર્ચા કરવી છે. કારણ કે જ્યારે જૈન સમાજને લઘુમતીનો દરજ્જો મળે ને ત્યારે જે ધાર્મિક, શૈક્ષણિક ને સામાજિક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ સ્વાયત્ત બની જાય છે. અને સ્વાયત્ત બને એટલે એમાં જે લઘુમતીના ધોરણે કોઈ પણ હસ્તક્ષેપ ન કરી શકે, પછી એમાં સરકાર પણ માથું ન મારી શકે અને જૈન સમાજ સમૃદ્ધ બને અને ધાર્મિક રીતે સ્વતંત્ર બને, ઝડપભેર આ સંસ્થાઓનો વિકાસ થાય, આના માટે આ દરજ્જો મળતો હોય છે. ને એનો ફાયદો જૈન સમાજને થયો કે કેમ, આ ચર્ચા કરવી છે કે જૈન સમાજે કેટલું મેળવ્યું. આ ચર્ચા કરવા માટે ખાસ સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે જૈન અગ્રણી એવા જે NR વકીલ છે, નૌતમભાઈ વકીલ. નૌતમભાઈ, આપનું સ્વાગત છે. સાથે જ અન્ય એક જૈન અગ્રણી છે, સાથે જૈન અભ્યાસુ પણ કહી શકીએ, પ્રિયવર્ધન શાહ ઉપસ્થિત છે. પ્રિયવર્ધનભાઈ, આપનું પણ સ્વાગત છે. નૌતમભાઈ, જે પ્રમાણે જૈનોએ ક્યાંક લઘુમતીનો દરજ્જાની માંગ કરી હતી, ખૂબ લડત આપી, ખૂબ માંગ કરી, હાલાકી ક્યાંક એવી પણ ચર્ચા હતી કે જૈનોને લઘુમતી દરજ્જાની જરૂર ક્યાં છે, ચલો મેળવી લીધો ને દરજ્જો મળ્યો છે, ત્યારે જૈન સમાજનો વિકાસ થાય, ધાર્મિક, શૈક્ષણિક ને જે સામાજિક સંસ્થાઓ છે તેનો વિકાસ થાય, કારણ કે કોઈ હવે સ્વાયત્ત બની ગઈ છે આ સંસ્થાઓ, કોઈ એમાં માથું ન મારી શકે. અગત્યનો સવાલ એ છે નૌતમભાઈ કે જૈન સમાજે કેટલું મેળવ્યું, કારણ કે આમે 31 માર્ચ નજીક છે, એટલે માર્ચ મહિનાનું એન્ડિંગ હોય ને એટલે આમ સર્વૈયું મંડાય દરેક વસ્તુનું. હવે જૈન સમાજનું સર્વૈયું માંડીએ કે લઘુમતીનો દરજ્જો મળ્યો છે, સર્વૈયામાં નફો છે, નુકસાન છે, શું કહેશે નૌતમભાઈનું શું કહેવું છે? પહેલી વસ્તુ એ છે દિલીપભાઈ કે હજી આ પહેલી વખત એને લઘુમતીનો દરજ્જો મળ્યો છે. આજે બીજી ઘણી બધી જે જાતો હતી, જ્ઞાતિઓ, એને વર્ષોથી મળેલો હતો, એટલે જૈન સમાજ એ રીતે તૈયાર હતો નહીં, એ તૈયારી એને શરૂ કરી દીધી. આપ જે કહો છો કે જૈન સમાજ સામાન્ય રીતે આર્થિક રીતે સંપન્ન છે, તો એને શું જરૂર હતી, પહેલાં એની વાત કરું. એવું નથી, જૈન સમાજમાં જેમ તમે કહો છો કદાચ 60% વર્ગ આર્થિક રીતે સભર હશે, પણ એમાં એવા કેટલાય અમારા સાધર્મિકો છે કે જે લોકોને એક ટંક ખાવા પણ નથી મળતું. એટલે જેમ દરેક સમાજમાં ગરીબ અને તવંગર હોય, એમ આમાં કદાચ તવંગર કે હાયર મિડલ ક્લાસ વધુ હોય, પણ જરૂરિયાતવાળા, જરૂરિયાતમંદવાળા માણસો નથી, એવું નથી. જૈન સમાજમાં પણ એવી ઘણી છે. આજે અમે ઘણી સંસ્થાઓમાં દિવાળીની અંદર મીઠાઈને એવું આપીએ છીએ તો હજારો માણસોના લિસ્ટ હોય છે, સાધર્મિકો, જૈન બંધુઓ, કે જેની પાસે દિવાળીમાં મીઠાઈ લાવવાના પણ પૈસા નથી. એટલે આ તમારા સવાલનો જવાબ છે કે સુખી સંપન્ન ચોક્કસ છે, બીજા કરતાં સુખી સંપન્નતા જૈન સમાજમાં વધુ છે, એ સાથે હું એગ્રી છું. પણ એનો અર્થ એવો નથી કે જે 20 કે 25% માણસો જે જરૂરિયાતવાળા છે, બીજું લોઅર મિડલ ક્લાસવાળા છે જે બિચારા બોલતા નથી, મહાપ્રાણે પોતાનું પૂરું કરે છે, તો આવા માણસોને જો આવો દરજ્જો મળે તો કંઈક ફાયદો થાય. હવે આપનો બીજો આર્ગ્યુમેન્ટ એ છે કે શું મેળવ્યું. મેં આપને હમણાં કીધું કે હજી શરૂઆત છે. પહેલી વસ્તુ એ છે
કે આ પૈસા જે લઘુમતી દરજ્જો માટે પૈસા મળે જે ગવર્મેન્ટ પાસે, એ ગવર્મેન્ટ આપે છે, તો હજી એ પૈસા રિલીઝ કરવા માટે અમારો કોઈ જૈન માણસ એમાં લીધો નથી. અત્યારે એક સાથ સાથ કરીને એક બોડી બની છે, જે બોડીની અંદર ઘણા મોટા મોટા માણસોને ટ્રસ્ટી તરીકે લીધા છે અને આ માઇનોરિટીનું બધું કામ કરે છે સાથ સાથ, બરોબર. પરંતુ હજી જે પૈસા જે રિલીઝ કરે છે ગવર્મેન્ટ, એ જે ગવર્મેન્ટ બોડી છે એમાં એક પણ જૈનને સમાવેશ નથી કર્યો. એટલે જૈનોને પૈસા મળે તો અમને કઈ આગળ ભલે. સર્વયુ એટલે જ કહું છું, સર્વયુ શું કહે છે, કેટલું મેળવ્યું, કશું મેળવ્યું છે, આ જ પ્રશ્ન છે. બહુ જ ટૂંકા પૈસા મળ્યા છે અને જે મળ્યા છે એનો ઉપયોગ થઈ ગયો છે. બીજું, જાગૃત જૈન સમાજ ચોક્કસ થઈ ગયો છે. આજે સંઘે સંઘે અમદાવાદની અંદર, એવી રીતે બરોડા, સુરત, સંઘે સંઘે જૈન સભ્યોના ફોર્મ ભરાઈ અને એને માઇનોરિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. એટલે એ બધો ડેટા જે તે તૈયાર થઈ ગયો છે. હવે એનો જેમ પૈસા આવે એમ ઉપયોગ થશે. નફો થયો કે નુકસાન થયું? સર્વેયુ માંડીએ માર્ચ મહિનાનો. નફો જ થવાનો, લઘુમતી દરજ્જા કોઈ પ્રશ્ન જ નથી. જેટલો થવો જોઈએ એટલો થયો છે, એવા પૈસા નથી પડતા. જેટલો થવો જોઈએ એટલો નફો થયો નથી થયો, કારણ કે પૈસા નથી પડતા. બરાબર. પૈસા મળે તો બધી જ મશીનરી તૈયાર છે. અમે યુનિવર્સિટી કરવા પણ તૈયાર છે, ગરીબ માણસોને લોનો આપવા પણ તૈયાર છે. લોકોની અરજીઓ પણ આવે છે કે ભાઈ મારે ફોરેન ભણવા જવું છે, મને રૂપિયા આપો. પણ રૂપિયા ક્યાં છે? લાગતું નથી કે જૈન સમાજની હજુ પણ એક પણ યુનિવર્સિટી નથી. એના માટે પણ જૈન સમાજે કંઈક કામ કરવું જોઈએ. જે સમૃદ્ધ લોકો છે, આપણે કહ્યું કે 60% તો સમૃદ્ધ છે, તો હજુ જૈન સમાજે પોતાની એક યુનિવર્સિટી નથી બનાવી શકે. એ દિશામાં ક્યાંક આગળ વધવું જોઈએ. રિસર્ચ ઘણા થાય છે, એવું નથી. જૈન સમાજ કરે છે, જૈન સમાજ યુનિવર્સિટીઓ તૈયાર કરવા. આજે દાખલા તરીકે ગુજરાત યુનિવર્સિટી છે, તેમાં ફાળો તો જૈન સમાજનો જ છે, કસ્તુરભી શેઠનો જ છે. ગુજરાત યુનિવર્સિટીની જમીનો ગણો કે જે કંઈ ફાળો ગણો, એ બધો જ જૈનોનો મોટા ભાગે છે. પણ હા, સંપૂર્ણપણે તો જૈન સમાજ માટે હવે બનાવશે ને, પોતાની અત્યાર સુધી એટલે નથી બનાવી કે જૈન સમાજ એવી રીતે કુંઠિત કામ કરવા માંગતું નહોતું. બાકી આજે ગુજરાત યુનિવર્સિટીનો ઇતિહાસ લો, જૈન સમાજનો જ ફાળો છે. આ તો લઘુમતી દરજ્જા પછી નહીં ક્યાંક કહેવાય. હવે અમે તૈયાર છીએ, હા, સ્વાયત્ત સંસ્થાઓ સરસ બનાવવા માટે, અને એની મશીનરી પણ બની રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યું છે. સવાલ એક જ છે કે પૈસા નથી મળતા ગવર્મેન્ટ તરફથી. ચલો બિલકુલ, જે વાત કરીએ તો ક્યાંક પ્રિયોદનભાઈ, જે જૈનોને લઘુમતીનો દરજ્જો મળ્યો છે, પરંતુ ક્યાંક આ દરજ્જો કાગળ પર છે. હવે એમાં એમનું કહેવું છે કે સરકારે પૈસા નથી રિલીઝ કરતી, એને લઈને પણ છે. પણ માનો છો કે આ સર્વેયુ માંડતા જૈન સમાજને આનો જે નફો જોઈતો હતો એ પ્રમાણમાં નથી મળ્યો, અને નુકસાન તો નથી થતું, કારણ કે ફાયદાનો આ તો કામકાજ હતું એટલે ફાયદો તો થાય. પણ જે પ્રમાણમાં ફાયદો જૈન સમાજને મળવો જોઈએ, એ ફાયદો લઘુમતીનો દરજ્જો મળ્યા પછી નથી થયો. એકચ્યુઅલી આમ જોઈએ ને તો જૈન સમાજમાં માઇનોરિટીના લાભ કઈ રીતે મેળવવા એ અંગેની સમજ બહુ પહોંચી નથી. અને એના કારણે જે વિદ્યાર્થીઓને લાભ મળવો જોઈએ, જે સ્કોલરશીપ મળવી જોઈએ, એ લઈ શક્યા નથી. એક આ બી પોઈન્ટ છે. બીજો, આ સમજ નથી પહોંચી, મારે આપને પૂછવું પડે, એના માટે જવાબદાર સમાજ, સમાજના અગ્રણીઓ, સમાજની સંસ્થાઓ, સમાજની સંસ્થાઓ. આંદોલન થયું કે ભાઈ અમને માઇનોરિટી નો સ્ટેટસ આપો, એ આંદોલનમાં આપ પણ અંદર ઇન્વોલ્વમેન્ટ હતું મારું પણ, ત્યારે ઇન્ટેન્શન એક જ હતો કે ભાઈ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ન થાય. હવે જો ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ન થાય તો કોઈ પણ સંસ્થા સારી રીતે ચાલી શકે. અત્યારના તબક્કે જે બીજી બધી સંસ્થાઓમાં જે ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ કરી પણ રહી છે, જેમ કે દાખલા તરીકે અંબાજીનું ટ્રસ્ટ છે, તો એ ગવર્મેન્ટ હસ્તક છે. હવે એવું આમાં ન થઈ શકે, જૈનોના કે ઇવન મુસ્લિમના કે ઇવન ક્રિશ્ચિયનના કે એ બધા જે ટ્રસ્ટો છે, એ બધાની અંદર ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ નથી. હવે આના બીજી વસ્તુનો બેનિફિટ એક એ પણ હતો કે જૈન સંસ્થા હોય તો એમાં 50% સ્ટુડન્ટ જૈનના લઈ શકાય. એક જાતનું જે તે કોમ્યુનિટીનું એક રિઝર્વેશન હોય છે, એટલે એ બેનિફિટ પણ સ્ટુડન્ટને મળી શકે. ખાસ કરીને જે જૈન સંસ્થાઓ જે છે, દાખલા તરીકે બીટ્સ પીલાણી છે, તો એની અંદર જે જૈન સ્ટુડન્ટે એડમિશન લીધું હોય
એને 30 લાખ રૂપિયા સુધીની સિક્યોરિટી ફ્રી લોન મળે. એટલે એવા બેનિફિટ છે. આઈઆઈટીમાં જો જાય છે, બેનિફિટ તો છે જ, કારણ કે હવે લઘુમતીનો દરજ્જો, પરંતુ કમિટમેન્ટ સાથે ક્યાંક કામ જોવા નથી મળતું. જે જે કમિટમેન્ટ સાથે કામ થવું જોઈએ નથી મળતું. એ હકીકતમાં જો જુઓ ને તો મહારાષ્ટ્રમાં સ્ટાર્ટ થઈ ગયું છે. ઓલ ઓવર ઇન્ડિયામાં બીજા બધા સ્ટેટોમાં એટલા માટે થયું, ત્યાં આગળ લગભગ 8-10 વર્ષથી આ માઇનોરિટીનું સ્ટેટસ સ્ટેટ ગવર્મેન્ટે અપનાવેલું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટે ડિક્લેર કર્યા પછી દરેક સ્ટેટે પણ પોતાની રીતે ડિક્લેર કરવાનું હોય છે, જે આપણા ગુજરાતની અંદર ખૂબ જ મોડું થયું. એને 2 વર્ષ જ થયા છે હજી. તો એ સંજોગોની અંદર હજી અહીંયા પેનિટ્રેટ થતા વાર લાગશે. પણ મને એવું લાગે છે કે ખરેખર જે દિશામાં આગળ વધવું જોઈએ એ પ્રોસેસ ખૂબ જ સ્લો છે. નવતમભાઈ, જે દિશામાં આગળ વધવું જોઈએ, જે ઝડપથી આગળ વધવું જોઈએ, એ નથી વધ્યું. બિલકુલ. જ્યારે જૈનોને લઘુમતી દરજ્જો આપવાની વાત હતી ને, ત્યારે આરએસએસ ને વીએચપીએ એનો વિરોધ કર્યો હતો. દેશના ભાગલા પડી રહ્યા છે એ વાત ક્યાંક કરી હતી, અને સાથે જ આ રાજકારણ પ્રેરિત છે, સમાજને તોડવાની ક્યાંક વાત છે. સાથે જ આ તો કરે, ચલો આ એમનું કામ છે કે રાજકારણમાં આ બધું તો ચાલતું જ હોય છે. આરએસએસના મુખપત્ર જે છે પંચજન્ય, એમાં પણ મુખપત્રમાં જે સંઘ સરવાહ સરકાર્યવાહ હતા ભૈયાજી જોશી, એમણે પણ આની વિરોધમાં લેખ લખ્યા હતા. આ બધું તો હતું કે એક રાજકારણ હતું, પણ જૈન સમાજના જે આચાર્યો છે, જે સાધુ ભગવંતો છે, એમણે જ આનો વિરોધ કર્યો હતો કે જૈન સમાજને લઘુમતીના દરજ્જાની જરૂર નથી. તો શા માટે અગ્રણીઓએ આની માંગ કરી? મૂળ શું છે કે જૈન સમાજમાં એક પહેલેથી વસ્તુ છે કે અહિંસક રીતે રહેવા માંગે છે. બને ત્યાં સુધી રાજકારણમાં ભાગ ન લેવો. ભૂતકાળમાં પણ આજે વર્ષો જૂની પેઢી લઈએ તો શાંતિદાસ ઝવેરી લો તમે છેક, તો એ અકબર બાદશાહના માનીતા ઝવેરી ખરા, પણ ક્યાંય પોલિટિક્સનું પદ ન લે. પણ અત્યારે તો પોલિટિક્સ વગર એક ડગલું આગળ નહીં ચલાય ના, કદાચ એના કારણે જ આ જૈન સમાજમાં નથી. જૈન સમાજની જે જીનેટિકમાં જે આવે છે એ સમજાઈ રહ્યો. આવી એક પહેલેથી માન્યતા છે, જે અત્યારે બી અમારા ઘરોમાં કેટલાય સુખી કુટુંબો એવું બોલી રહ્યા છે કે ભાઈ સેવા કરવી પણ ટ્રસ્ટી ન બનવું, હોદ્દો ન લેવો, કોઈ બેંકમાં જઈએ તો હોદ્દો નહીં લેવાનો, એનું કામ કરી દેવું, આવા પ્રકારની મેન્ટાલિટી બધા જઈને આવી મેન્ટાલિટી. એટલે એ લોકોને એવું છે કે આ માઇનોરિટી એટલે સરકારનું ઇન્ટરફિયરન્સ આવશે, તો આપણે એટલે ઘણા લોકો વિરુદ્ધ, એટલે એ બાબતની સ્પષ્ટતા એ લોકોને હતી નહીં કે માઇનોરિટી શું છે. પછી મેં પણ આના ઉપર ઘણા પ્રવચનો આપેલા. અહીંયા મેડિકલ હોલમાં એક મોટું પ્રવચન રાખેલું, પેલા લલિતભાઈ કરીને કોઈ એના મેઇન છે, એને પણ બોલાયેલા. એ વખતે મેં સમજાવ્યું કે આમાં ફાયદો છે. તમે જેમ કીધું જે નફો ઓછો છે, નુકસાન તો નથી જ, તો શા માટે ન લેવું? જે સુખી કુટુંબ જેને ના લેવું તો ના લે, પણ માટે લેવું જોઈએ. એટલે હવે બધાને સમજ પડી છે, માટે હવે જે વિરોધ કરનારો વર્ગ બહુ ઓછો છે, મોટા ભાગે બધા હા પાડે છે, અને હવે બધા પ્રયત્નો પણ કરે છે. કેટલાય લોકો અરજીઓ આપે છે કે અમને લોન આપો, અમારે ધંધો કરવો છે. આવી બધી પુષ્કળ મશીનરી ચાલુ થઈ ગઈ છે, પણ જેમ પ્રેવદનભાઈએ કીધું એમ અત્યારે હજી સ્લો લેવલ એટલે છે કે હજી શરૂઆત છે, અમને આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખબર નથી ક્યાં જવું. પણ નવતમભાઈ કેટલા વર્ષ થયા શરૂઆત, એટલે હજુ કંઈ 12 મહિના જેટલા વખત થયો ને એમાં કામ ઘણું થયું છે. હું તમને બિલીવ મી કે લગભગ અત્યારે જૈન સમાજમાં અમદાવાદની વાત કરું, ગુજરાત સ્ટેટમાં જ આવું છું, તો લગભગ મોટા ભાગના ને માઇનોરિટી સર્ટિફિકેટ પહેલા તો આપવું પડે. જ્યાં સુધી હું માઇનોરિટી સર્ટિફિકેટ જ હોલ્ડ ન કરતો ત્યાં સુધી મને કોઈ લાભ નથી. એ બધાને અપાઈ ગયા. આજે આ કઈ નાની સુધી વાત નથી, આટલા બધા જૈનો હોય, તમે કહો છો 6 લાખ જૈનો, તો 6 લાખ જૈનોને આ બધા સર્ટિફિકેટો બનાવીને આપવા, એ તો બધું મળી ગયું છે. એટલે મૂળ કાગળની કાર્યવાહી થઈ, કાગળની કાર્યવાહી થઈ, સરકાર સંસ્થાઓ બની ગઈ, સંસ્થાઓમાં હવે મોટી બોડી પણ બનાવવા માંગે છે. બિલકુલ. મેં તમને કીધું શૈક્ષણિક રીતે મારે એ કહેવું છે કે ચંદ્રશેખર વિજયજી મહારાજ છે, જે કોબા જતા છે, તપોવન શૈક્ષણિક સંકુલ જે ઊભું કર્યું છે, તપોવન સર્કલ નામ પણ છે. સવાલ દર્શક મિત્રો એ છે કે આવું એક કહેવાય કે એક ઐતિહાસિક આવા સંકુલો હજુ પણ જૈન સમાજમાં ક્યાંક જરૂર છે? ક્યાંક શિક્ષણ ક્ષેત્રે પણ ઘણું બધું કરવાની જરૂર છે? એક જૈન યુનિવર્સિટી પણ હોવી જોઈએ એવી પણ ક્યાંક આ સમાજની માંગ છે. સાથે જ દેરાસરો અને જ્યારે આવા વરઘોડા કાઢવામાં આવે છે ત્યારે લખલૂટ ખર્ચા જૈન સમાજ તરફથી કરતા હોય છે, ત્યારે જૈન સમાજમાં એક વર્ગ એ પણ છે કે તમે દેરાસરો પાછળ શું કામ આટલા લખલૂટ ખર્ચા કરો છો? હોડ જામતી હોય છે દેરાસરોની પાછળ ખર્ચા કરવાના, ભવ્યાતી ભવ્ય દેરાસર બનાવવાના, અને જ્યારે મહાવીર જયંતિ હોય કે એવા વરઘોડા હોય ત્યારે ચાંદીના રથ કાઢીને લખલૂટ ખર્ચા કરવાના. એની જગ્યાએ સમાજમાં ક્યાંક શિક્ષણનું કામ કરવું જોઈએ, સમાજની ક્યાંક આર્થિક પ્રગતિ થાય, આવી પણ ચર્ચા છે. ચર્ચાને આગળ વધારીશું, એક બ્રેક લઈશું, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ.
વેલકમ બેક. ચોપાટ કાર્યક્રમમાં ચર્ચા ચાલી રહી છે જૈન સમાજની. જૈન સમાજની ચર્ચા નથી, ચર્ચા એ છે કે લઘુમતીનો દરજ્જો મળવાથી જૈન સમાજને કેટલો ફાયદો થયો, કેટલું મેળવ્યું. વર્ષ આખરે જે સર્વેયુ મેળવતા હોઈએ છે એમાં સમાજનું જો લઘુમતી દરજ્જાને એક મળ્યો છે ત્યારે એના બાદ સર્વેયુમાં કેટલું નફો નુકસાન, મેં અગાઉ કહ્યું નુકસાન નથી, નફો થવો જોઈએ, નફો જેટલો થવો જોઈએ એટલો થતો નથી, એની પાછળના કારણો શું એ મથામણ કરવાનો ક્યાંક પ્રયાસ કરીએ, જેથી આવનારા સમયમાં ક્યાંક સરકાર પર ઢંઢોળાય, ક્યાંક જૈન સમાજ પણ જાગૃત છે પણ વધુ જાગૃત બને ને વધુ લાભ મળે. કારણ કે આખરે લઘુમતીનો દરજ્જો મેળવવાનું કારણ એ જ હતું કે સમાજનો ઉત્થાન થાય, સમાજનો ઉદ્ધાર થાય છે, એનાથી વધુ થાય. મારી સાથે જૈન અગ્રણી પ્રિયવર્ધન શાહ છે, જૈન સમાજના અભ્યાસુ પણ છે, નૌતમ વકીલ જૈન અગ્રણી છે ને, પોતે સીએ પણ છે, એનઆર વકીલ તરીકે ઓળખાય છે. નૌતમભાઈ, મારો સવાલ એ હતો કે ટોપ લેવલના શૈક્ષણિક સંકુલ નથી, કદાચ માની લો કે મેં અગાઉ પણ કહ્યું કે એક જે તપોવન જે શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું છે ચંદ્રશેખર વિજયજી મહારાજ, એ સિવાય એવા કોઈ ટોપ લેવલના શૈક્ષણિક સંકુલ નથી. હા, પોતપોતાના પ્રોજેક્ટ હોય તો પૈસા ખર્ચવામાં જૈન સમાજ પાછી પાની નથી કરતો. ભગવાન મહાવીર સ્વામીએ તો એમ કહ્યું છે કે તમે આત્માનો ઉત્થાન કરો, પણ આવા લખલૂટ ખર્ચા જૈન દેરાસરો પાછળ કરવા, હોડ જામવી, દેરાસરો ભવ્યાથી ભવ્ય બનાવવા, આ કેટલું યોગ્ય છે? એટલે તમે જેમ કીધું પહેલા, તપોવન જેવી જે સંસ્થા છે ને એવી એક ગુરુકુલમ સંસ્થા પણ છે સાબરમતીમાં, એ પણ આવું સુંદર કામ કરીએ છે અને 64 કળાઓ પણ શીખવાડે છે જે ભૂલાઈ ગઈ છે આપણી આર્ય સંસ્કૃતિની, અને ખૂબ સુંદર મજાની એ પણ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે અને હજી વધુ ડેવલપમેન્ટ એમાં પણ થઈ રહ્યું છે. પણ આપની એ વાત એ સાચી છે કે હવે જૈનો એ પણ પોતાની એક સ્વાયત્ત યુનિવર્સિટી રિસર્ચ આ બધું ઊભું કરવું જોઈએ. ઇવન અમેરિકાથી પણ આ ડિમાન્ડ આવી છે. હું ફિલાડેલ્ફિયા હતો ત્યારે દિલીપભાઈ કરીને હતા, એમણે કહે કે અમારી યુનિવર્સિટીમાં જૈન ઉપર આખું રિસર્ચ કરવા માટે મેં આખો એક વિભાગ ઊભો કર્યો છે. એટલે આ બધું થવું જોઈએ, એના માટે પૈસા મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનો કે માઇનોરિટી તરીકે કદાચ ગવર્મેન્ટમાંથી ના મળે તો જૈનો પાસેથી ભેગા કરીને પણ હું તમારી સાથે સંમત છું કે યુનિવર્સિટી સારી સ્થાપવી જોઈએ જેમાં જૈનોનો હોલ્ડ રહે અને જૈનોની સ્વાયત્ત સંસ્થા રહે. તમે બીજી વાત કરી કે આના માટે લખલૂટ ખર્ચા, ભગવાને પણ કીધું છે કે વ્યવહાર અને નિશ્ચય બે માર્ગ છે. આજે લખલૂટ ખર્ચા જે વ્યવહાર માર્ગ છે એ વ્યવહાર માર્ગમાંથી સ્વાધ્યાય કરીને નિશ્ચય માર્ગે આવવાનું છે, એ કરવું જોઈએ એવું માને છે, પણ થતું નથી. તો તમે અત્યારે આ પ્રોજેક્ટ દ્વારા પણ એક સમાજને મેસેજ આપી શકો છો કે ભાઈ વ્યવહાર વ્યવહારની રીતે કરો, પણ ત્યાં બેસી નથી રહેવાનું. જેમ તમે કીધું દેરાસર બનાવ્યા, તો દેરાસર સુંદર મજાનું બનાવ્યું એ તમારા આત્માનું ઉત્થાન કરવા માટેનું એક સ્થળ છે, એક પ્રાર્થના હાઉસ છે, અને એમાંથી આત્માનું કલ્યાણ થવું જોઈએ, તમારામાંથી દુર્ગુણો દૂર થઈ અને ગુણો દાખલ કરવા જોઈએ, એવા પ્રકારનું દેરાસર આ બન્યું છે. તો એનો ઉપયોગ આ થવો જોઈએ. એટલે લખલૂટ ખર્ચે જેવું દેરાસર બને કે આત્માનું ઉત્થાન તો જ થાય. એટલે આમાં કેવું છે કે માણસ હંમેશા કેવું છે કે આકર્ષણ ઊભું થતું હોય છે. પહેલાં તો જતું જ ના હોય કોઈ માણસ, તો તમે જેમ નાના બાળકને ભણવા માટે લાલચ આપો છો એમ એક સુંદર મજાનું દેરાસર હોય, સુંદર મજાની આભા હોય તો માણસ. અંબાજી મંદિરમાં જે દીવો છે પ્રગટે છે, અંબાજી મંદિરના જે પેલા ગબ્બર પર લોકો ગબ્બર પર ચડીને માત્ર એ દીવાના દર્શન કરવા, કોઈ ભવ્યાથી ભવ્ય નથી, એકદમ સિમ્પલ માત્ર એક દીવાના દર્શન કરવાના. શ્રદ્ધા મહત્વની છે કે આ જે દેખાવમાં. મેં આપને કીધું એ જ પ્રકારની વાત છે કે જે જીવો સમજે છે એને કશી જ જરૂર નથી, ઘેર બેસીને ગ્રંથો વાંચીને સ્વાધ્યાય જ કરવાનો. પણ જે જીવો આ નથી સમજતા એવા જીવોને લાવવા માટે, જેને બાળ જીવો કહે છે, બાળક એટલે હોય 60 વર્ષનો ઉંમર પણ જ્ઞાનમાં બાળ જીવ છે, એવા બાળ જીવોને લાવવા માટે ઘણી વખત આવા એટ્રેક્શનો થતા હોય છે. એને અમારી બાળ જીવોને લાવવા માટે જે બાળ દીક્ષાની ક્યાંક વાત છે, એ બાળ જીવો તો દીક્ષા સુધી તૈયાર થઈ જાય છે. ક્યાંક ઘણા લોકો જૈન સમાજમાંથી પણ વિરોધ કરે છે કે બાળ દીક્ષા ના હોવી જોઈએ, અન્ય સમાજ તો કે ચલો બરાબર છે. કારણ કે જે બાળક છે, જે એનું બાળ માણસ છે, જેણે દુનિયા નથી જોઈ, સ્ત્રીમાં માતા સિવાય કોઈ સ્ત્રીને નથી જોઈ, પછી જ્યારે દીક્ષા લઈ લે છે, ઉંમર થાય છે, એમ અન્ય સ્ત્રીઓ જોવે છે, મન વિચલિત થાય છે, અને એમાં પછી વળી પાછું એને સંસારમાં આવા કિસ્સાઓ જૈન સમાજમાં બન્યા છે. બાળ દીક્ષા કેટલી યોગ્ય લાગે છે? ખરેખર આ તો પહેલી વસ્તુ એ છે કે જે લોકોએ બાળ દીક્ષા નથી લીધી પણ જે સંસારમાં છે એમાં ડાયવોર્સના કેસ કેટલા થાય છે? બાળ દીક્ષાનો તો કદાચ 101 કેસ બને છે ફેઈલ જવાનો, પણ એ તો ન જ બનવું જોઈએ ને? ન જ બનવું જોઈએ, પણ 101 જ બને છે. આપણે લગ્ન કરાવીએ છીએ દીકરાને અને 2 વર્ષમાં ડાયવોર્સ થઈ જાય તો શું લગ્ન નહીં કરાવવાના? એના નહીં, ડાયવોર્સમાં તો પતિ પત્ની હોય છે.
પતિ પત્ની પર ડાયવોર્સ બે વિરુદ્ધ પાત્રો હોય છે એ થાય છે તો પછી બાળ દીક્ષામાં પણ એવું થઈ શકે, પણ એ તો કોક જ જ્વલ્લે જ કેસ થાય છે. તમે અભ્યાસ કરો તો બધી જ બાળ દીક્ષાઓ સક્સેસ ગયેલી છે. એટલે યોગ્ય છે આપનું માનવું. એકદમ ઓકે, ચલો ડન ડન. જૈન શાસન, પ્રિયવદનભાઈ, પ્રિયવદનભાઈ, જૈન આચાર્યો અને છે સાધુ ભગવાન તો વિરુદ્ધમાં હતા. આપણે વળી પાછા એ મુદ્દા પર આવી જઈએ. મહાવીર ભગવાને તો ક્યાંય કહ્યું નથી કે તમે ભાગલા પાડો કે સમાજ સમાજની વચ્ચે, પરંતુ જે વાડાઓ જૈન સમાજમાં જોવા મળે છે, જે ક્યાંક શ્વેતાંબર હોય, દિગંબર હોય, તેરાપંથી હોય કે પછી સ્થાનકવાસી હોય, અને એમાંય પાછા પેટાપંથો હોય, લાગે છે કે એના કારણે પણ ક્યાંક લઘુમતીનો દરજ્જો મળ્યો છે. પણ જે વિકાસ થવો જોઈએ એ વિકાસ આ વાડાઓને કારણે હજુ પણ ન થયો. એકબીજાનો ઈગો દેખા દેખી, તમારાથી હું કેવી રીતે વધારે સારું કરી શકું છું. આજ એક વસ્તુ જોઈએ તો અમારી વસ્તી 0.4% છે, અને આવા ફિરકા જે અમારા બધા છે એ ફિરકા બધા અડધો ડઝન છે. અચ્છા, હવે એ અડધો ડઝન જે ફિરકા છે એમાંય જુદા જુદા દરેકના છે. એક જણ મૂર્તિ પૂજામાં માનતું નથી, એક મૂર્તિ પૂજામાં માને છે, બીજો જે મૂર્તિ પૂજામાં જે અમુક બે માને છે એ પાછા કે ભગવાન દેખતા નહીં, ભગવાન તો આંખો બંધવાળા હોય. એટલે ટોટલમાં આખું દરેકના પોતપોતાના પ્રમાણો બધા જુદા છે. તારીખમાં, તિથિમાં પણ ઘણી બધા ઝઘડાઓ ચાલે છે, ત્રીજ અને તેરસ ને એ બધું પણ ચાલે છે. ટોટલમાં જે અહંકારને મૂકીને જે લોકો બહાર આવ્યા છે ત્યાં અહંકાર જ લડતો હોય છે. એટલે દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો જૈનોની અંદરની પોતાની જે એકતા હોવી જોઈએ એ એકતા ઓછી છે એમ પણ કહેવાય, અથવા એમ કહેવાય કે આ નાના નાના ઇસ્યુ ઉપર ખોટે ખોટા બધા વાડા ઊભા કરી દીધા છે. બાળ દીક્ષા અંગે આપનું શું માનવું? હવે બાળ દીક્ષા માટે મારું એવું ચોક્કસ માનવું છે કે એક મેચ્યોરિટી ન આવે ત્યાં સુધી દીક્ષા આપવી યોગ્ય નથી. હા બિલકુલ, નહીતર ઇન્ડિવિજ્યુઅલ વાત, એક મિનિટ, મારી વાત તો પૂરી થવાના. ઇન્ડિવિજ્યુઅલ વાત, સાહેબે એવું કહ્યું કે ભાઈ બાળ દીક્ષામાં બહુ સારા પરિણામો આવ્યા છે, પણ એક વસ્તુ જે માણસ મેચ્યોર થાય, ભલે બાળપણથી જ એ દીક્ષામાં પલોટાયેલો હોય એના પ્રોસેસમાં, પણ દીક્ષા તો એ જ્યારે મેચ્યોર થાય એની ઉંમર થાય પછી જ આપવી જોઈએ. એટલા માટે કે એક એની પોતાનું થિંકિંગનું લેવલ પણ એક ઊંચું આવ્યું હોય. અને થિંકિંગ, બીજી બધી વાત જવા દઈએ કે ભાઈ એને સ્ત્રી શું છે, ખબર છે, ખબર નથી, એ બધી વાત જવા દઈએ, પણ એક પોતાનું મેચ્યોરિટી લેવલ આવે કે ભાઈ હું જે મારે મારી સમગ્ર જિંદગી મારે આ જગ્યાએ કાઢવાની છે અને એના માટે હું કેટલો ફિટ છું, ફિટ નથી, અથવા મારે શું કરવાનું છે, એ બધી વસ્તુની સમજ એક મેચ્યોરિટી લેવલે આવતી હોય છે. અને એ કદાચ હું એવું માનું છું, ભલે આપણે એવું કહીએ કે ભાઈ બાળ મુનિ ઘણા બધી સક્સેસફુલ થયા પણ હશે, પણ એનો અર્થ એવો નથી કે એ સાચું જ હતું એવું કહેવું યોગ્ય નથી. એટલે હકીકતમાં આપણે જો નવી પેઢી જે શિક્ષણ લે છે, જે એજ્યુકેટેડ છે, આ બધામાં માને છે, માને છે. પહેલા તો શાસ્ત્રની વાત કરો, શાસ્ત્રમાં દીક્ષાની પર્યાયો જે 7 વર્ષની ઉંમર થાય પછી દીક્ષા આપી શકે. જૈન આગમ, જૈન ગ્રંથ, જેમ તમે રામાયણ કહો, જેમ તમે કુરાન કહો, એવી રીતે જૈન આગમોની અંદર આ પ્રમાણે સ્પષ્ટ વાત છે કે 7 વર્ષ થાય એટલે દીક્ષા આપી શકો. એ વસ્તુ ભગવાન મહાવીર એ કેટલા વર્ષો પહેલાનું લખેલું છે, સમય સમયમાં બદલાવ, કેવળ જ્ઞાનમાં લખેલું તો પછી બધું જ વસ્તુ પડી જાય. નહીં, એવું નહીં, સમય સાથે બદલાવની વાત છે. એવું વાત, સમય, આજે હું આ સમયની જ વાત કરું છું. આ સમયમાં હાઈએસ્ટ બાળ દીક્ષા થાય છે. પણ ઇતિહાસ, એ જૂનો ઇતિહાસ પણ છે દિલીપભાઈ, કે મહાવીર સ્વામી ભગવાન 2617 વર્ષ પહેલા થયા. આજે એમનું તિથિ છે, બરાબર. હવે જે લખવાની જે પ્રોસિજર ચાલુ થઈ, અથવા ભાષાકીય જે જ્ઞાન ને બધી જે વાત થઈ, કે જે લેખન પદ્ધતિ, એ તો એમના ગુજરી ગયા પછી 600 વર્ષે થઈ. હવે એ ડ્યુરિંગ ધેટ પીરિયડ કોકે કોકને કહ્યું આગળ આગળ, જે ગોખી ગોખીને કે જે કઈ રીતે યાદ રાખી રાખીને, એ 600 વર્ષમાં કેટલું બદલાયું હશે, અને છેલ્લે જેણે લખ્યું હશે એને કયા સંદર્ભમાં લખ્યું હશે એ કઈ રીતે ખબર પડે? એટલે આખી ડાઉટફુલ સિચ્યુએશન છે. 600 વર્ષ પહેલા પણ જે 600 વર્ષ પછી લખ્યું એ પણ બધા યુગ પ્રધાન આચાર્ય હતા. અને બીજું વસ્તુ એ છે કે આજની તારીખ, આ જે નાનો બાળક દીક્ષા લે છે ને એને આ ભાવનાની આગલા ભાવના સંસ્કારથી લે છે. આજની તારીખમાં જેટલા લોકોએ લીધેલી છે, હું એવા 50 તમને અહીંયા અમદાવાદમાં બતાડું બાળ દીક્ષા. અચ્છા, એક ચર્ચા એ છે કે જે આ સાધુ ભગવંતોના આચાર્યોની આપણે વાત કરી,
વ્યક્તિ પૂજા વિશેષ થાય છે એની ચર્ચા પણ ખાસ જૈન સમાજમાં થાય છે. વ્યક્તિ પૂજા કેટલી યોગ્ય છે, શું કહેવું છે? એટલે સામાન્ય રીતે સ્પષ્ટ જે સાધુ કે કે જાણે સાધુ મહંત કે આચાર્ય શ્રી બોલ્યા એટલે ભગવાન બોલ્યા ને એ પ્રમાણે જ અનુકરણ કરવાનું. એ આચાર્ય ભગવાન જે બોલ્યા હોય એમાં જેટલું ભગવાને કીધેલું હોય એ જે બોલ્યા હોય એમાં જે આપણા ગુણની વાત આવતી હોય, જેમ કે આચાર્ય ભગવાન ક્ષમાનો દરિયો હોય તો એની ક્ષમા તમારે યાદ રાખવાની છે, એના એનું નામ યાદ નથી રાખવાનું. એ તો શાસ્ત્રમાં કીધું છે કે વ્યક્તિ પૂજાની ગુણ પૂજા કરવાની, કે ભાઈ આ માણસ આ મારા મારા ગુરુ ભગવાન એટલે ક્ષમાનો દરિયો જાણે. એટલા મોટે ભાગે શું થતું હોય છે, વ્યક્તિ પૂજા કે ગુણ પૂજા? તમારો અનુભવ પૂજા કરવાની છે, થતું શું હોય છે? થતું હોય છે સામાન્ય રીતે, મેં તમને કીધું પણ સમાજમાં વ્યક્તિ પૂજા વધુ થાય છે, જે ખોટું છે. જે ખોટું, યસ. પ્રિયોદનભાઈ, સમયની મર્યાદા છે. જૈન સમાજને લઘુમતીનો દરજ્જો મળ્યો, જૈન સમાજ સમૃદ્ધ છે અને વધુ બને, નીતિ વિષયક બાબતોમાં સરકાર માથું ન માને, મારે ઝડપભેર વિકાસ થાય, ધાર્મિક શૈક્ષણિક સામાજિક સંસ્થાઓનો જે થયો નથી સર્વૈવ આખરે એવું કે જે પ્રમાણમાં થવો જોઈએ એટલો નથી થયો, શું માનવું છે, શું ખાસ માંગ છે અને શું કરવું જોઈએ શોર્ટમાં પ્લીઝ? જૈન સમાજે પોતાની એકતા બતાવીને કોઈ પણ જાતના જે કંઈ બધા ભેદભાવ ભૂલીને પણ બધાએ ભેગા થઈને મોટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને એવી હોસ્પિટલ્સ લોકો માટે અને જૈન સમાજ માટે પણ પ્રાધાન્ય આપીને કરવી જોઈએ અને એનાથી એક સમાજમાં દાખલો બેસાડવો જોઈએ કે ભાઈ જૈન કોમ્યુનિટી ભલે માઇનોરિટીમાં છે પણ સમાજ માટે તે બધું જ કાર્ય કરવા માટે કટિબદ્ધ છે. જૈન સમાજ એક એવો સમાજ છે કે જે લેવાવાળો સમાજ નથી. મોટાભાગની સંસ્થાઓ જે આજમાં પણ જે ચાલી રહી છે જૈન સમાજનું ઘણું બધું એમાં યોગદાન રહ્યું છે અને એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જૈન સમાજે જ ફરીથી એક નવી પહેલ કરવી પડે, ફરી એક આવી ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવી જોઈએ કે જેનાથી ગવર્મેન્ટને પણ એમ ખબર પડે કે ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ વગર સારામાં સારી સંસ્થાઓ ચાલી શકે છે અને સારી સંસ્થા ચલાવી શકાય તેમ છે. ચલો બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ જૈન સમાજ જ્યારે મહાવીર જયંતિની ઉજવણી થઈ રહી હોય, ડિસેમ્બર એન્ડિંગ ચાલતું હોય, 31 માર્ચ જ્યારે સરવૈયા મંડાતા હોય, વેપાર ધંધાના જૈન સમાજ બી એક બહુ જ મોટો વર્ગ વેપાર ધંધા સાથે સંકળાયેલો છે અને બુદ્ધિજીવી આ સમાજ છે, ત્યારે એક ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો કે જૈનોને લઘુમતીનો દરજ્જો મળવાથી જૈન સમાજે કેટલું મેળવ્યું, આ સર્વે મેળવવાનો પ્રયાસ કર્યો હતો. નો ડાઉટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની ક્યાંક જરૂર છે, એવા ક્યાંક એવી હોસ્પિટલોની પણ જરૂર છે. વ્યક્તિ પૂજા ન હોવી જોઈએ એવું નૌતમભાઈનું માનવું છે અને સાથે જ લેવાવાળો સમાજ નથી, આપવાવાળો સમાજ છે. જો ઇતિહાસ પર નજર કરીએ તો ઘણી બધી સંસ્થાઓ અને ઘણા બધા ટ્રસ્ટ જે જૈન સમાજના હતા અને જે આજે પણ કાર્યરત છે અને જેણે માત્ર જૈન સમાજ માટે નહીં તમામ સમાજ માટે કામ કર્યું છે અને આ એક પ્રયાસ કર્યો હતો. આ ચર્ચામાં ભાગ લેવા બદલ પ્રિયવર્ધનભાઈ અને નૌતમભાઈ આપ ઉપસ્થિત રહ્યા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય વસ્તુ અને મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.